વધુ એક ભયંકર અને ગોઝારો અકસ્માત છે તે ગીર સોમનાથ જિલ્લામાં સર્જાયો છે અત્યારે થોડીવાર પહેલા જ ગીર સોમનાથ જિલ્લાનો સોમનાથ કોડીનાર હાઈવે છે અને ગોરખમડી ગામ છે આ હાઈવે પર ગોરખમડીની પાછળની સાઈડ બાયપાસ બનાવવામાં આવ્યો છે અને આ બાયપાસ પર અત્યારે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે પ્યાગો રિક્ષા છે જે ટ્રક સાથે ટક્કર થઈ હતી એવું પણ જાણવા મળ્યું હતું કે ટ્રકમાં આ રિક્ષા છે તે આગળની સાઈડ ફસાઈ ગઈ હતી અને ટ્રક લગભગ આ રિક્ષાને સો થી દોઢસો ફીટ દૂર ધસડી ગયો હતો જો કે આ જે ચાલક છે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આ રિક્ષાને ટ્રકની નીચેથી કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી તેવું પણ સાંભળવા મળી રહ્યું છે આ અકસ્માત સર્જાતા અહીંયા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે જોઈ શકાય છે આખા રસ્તા ઉપર કાચ છે તે વેર વિખેર પડ્યો છે જેનું કારણ એ છે કે ટક્કર થયા બાદ લાંબો સમય સુધી ટ્રક છે તે રોકાયો નહોતો અને રિક્ષાને ખસડી હતી જેના કારણે આ રિક્ષા ચાલકનું કમકમાટી ભેર્યું મોત નીપજ્યું છે અને રિક્ષાનો બુકડો બેલો છે અને આ બુકડો બેલા બાદ રિક્ષા છે તે ટ્રકના આગળના હિસ્સામાં ફસાઈ ચૂકી હતી અને એ રિક્ષાને મહા મહેનતે તેને બહાર કાઢવામાં આવી છે જેના કારણે આ જે દર્દનાક અને ખોફનાક દ્રશ્યો છે તે અત્યારે આ ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી બાયપાસ પાસે જોવા મળ્યું રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા પર લોકો પહેંચ્યા હતા જોઈ શકાય છે આ એ રિક્ષા છે જેના કંઈક આવો નજારો છે આગળનો હિસ્સો છે તે આગળના ગોટાની જેમ બુકડો ભેલો છે રિક્ષાનો આગળનો તમામ હિસ્સો છે તે વેર વિખેર થયો છે અને આખા રસ્તા ઉપર કાચ છે તે પથરાયેલો જોવા મળી રહ્યો છે આ જોઈ શકાય છે આ ટ્રક છે જ્યાં આ ઘટના સ્થળે રિક્ષા જ્યાં અથડાઈ હતી તેના દ્રશ્યો છે શું શું આખો મામલો છે જેની તપાસ હવે પોલીસ છે સૂત્રાપાડા પોલીસ તેની તપાસ બાદ બહાર આવશે કે એક્ઝેક્ટલી કોની ચૂક થઈ છે કઈ રીતે ચૂક થઈ છે શું કારણથી ટ્રક રોકાયો નહીં આ તમામ જે પહેલું છે તેના ઉપરથી પોલીસની તપાસ બાદ પડદો ઉચકાશે પરંતુ અત્યારે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેના કારણે આ બંને વાહનોને રોડ પરથી હટાવીને સાઈડમાં કરવામાં આવ્યા છે દોસ્તો ગીરની તમામ ખબર જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો